પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાનો કરશે પ્રવાસ. પીએમ મહારાષ્ટ્રમાં 75,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ અને લોકાર્પણ. પીએમ ગોવામાં આશરે 2,870 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત મોપા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું કરશે ઉદઘાટન. પ્રધાનમંત્રી 3 રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું પણ કરશે ઉદઘાટન. નોર્વેના ઓસ્લોમાં યોજાયો નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહ. યુક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝના વડા એલેક્ઝાન્ડ્રા માટવેચુક, રશિયન માનવાધિકાર સંસ્થા મેમોરિયલના ચેરમેન યાન રાન્ચિસ્કી અને બેલારૂસિયન કાર્યકર એલેસ બેલ્યાલ્સ્કીને સંયુક્ત રીતે એનાયત કરાયું પ્રાઇઝ. હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે સુખવિંદરસિંહ સુખ્યુ. મુકેશ અગ્નિહોત્રી હશે ઉપમુખ્યમંત્રી. કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય. રવિવારે યોજાશે શપથ ગ્રહણ સમારોહ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો પ્રસ્તાવ કર્યો રજૂ. રાજ્યપાલે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને પાઠવ્યું આમંત્રણ. ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલને કરાઈ સુપરત. કેન્દ્ર સરકારની ગુજરાતને ભેટ. રાજ્યમાં નવી 25 ફાર્મસી કોલેજની અપાઈ મંજૂરી, જેમાં બેચલર ઓફ ફાર્મસીની 18 અને ડિપ્લોમા ઇન ફાર્મસીની 7 કોલેજોનો સમાવેશ. ફાર્મસીમાં 1500 જેટલી બેઠકોનો થશે વધારો. આજે રાષ્ટ્રીય માનવાધિકાર દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યો શુભેચ્છા સંદેશ. કહ્યું, અમે ભેદભાવ દૂર કરવા સુધારાઓની કરી પહેલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના કાર્યક્રમમાં આપી હાજરી. આ વર્ષની થીમ છે સૌ માટે પ્રતિષ્ઠા, સ્વતંત્રતા અને ન્યાય. ત્રણ વન ડે મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે બાંગ્લાદેશને 227 રને આપી માત. ઈશાન કિશનની સૌથી ઝડપી બેવડી તો વિરાટ કોહલીની પણ શતક. 410 રનનો લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 182 રનમાં જ ઓલઆઉટ.